સરહદી રેન્જના આઈજી જે આર મોથલિયા દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની વાર્ષિક તપાસણી યોજાઈ હતી. જેના ઉપક્રમે યોજાયેલા લોકસંવાદમાં લોકો તરફથી ચાલુ વર્ષે ધાર્મિક સ્થાનોમાં બેફામ થતી ચોરીઓમાં આવેલો ઉછાળો તેમજ ઠેર ઠેર ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ થયાના મુદ્દા ઉઠ્યા હતા. ભુજના પોલીસ હેડક્વાર્ટર્સના પોલીસ તાલીમ ભવન ખાતે આઈજી શ્રી મોથલિયા ઉપરાંત પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ મંચસ્થ રહ્યા હતા. આ લોકસંવાદમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી તેમજ નગરસેવિકાઓ, નગરસેવક અને કોંગ્રેસના અગ્રણી આદમભાઈ ચાકી, સામાજિક અગ્રણીઓ પ્રબોધભાઈ મુનવર અને અગ્રણીઓ તથા વિવિધ ગામોમાંથી આવેલા આગેવાનોએ હાલમાં ધાર્મિક સ્થાનને નિશાન બનાવી બેફામ થતી ચોરીમાં ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે ત્યારે આવા ચોરીના ભેદ વહેલી તકે ઉકેલાય તે માટે કામ કરવા સૂચવ્યું હતું. આ ઉપરાંત ભુજના આશાપુરા મંદિર સહિત અન્ય 9 મંદિરોને નિશાન બનાવનારને પોલીસે ઝડપભેર પકડી લેતા પોલીસની કામગીરીને બિરદાવાઈ પણ હતી. આ ઉપરાંત ભુજમાં ઠેર ઠેર થતી ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મેળવવા તેમજ પાર્કિંગ પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ હતી. આઈજી શ્રી મોથલિયાએ લોકો તરફથી મળેલા સૂચનો તરફ પોલીસ ખાસ ધ્યાન આપશે અને તે દિશામાં કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી પ્રશ્નોના નિરાકરણ લાવવાની ખાતરી આપી. આજે પશ્ચિમ કચ્છ જિલ્લા ભુજ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન્સનું આયોજન કરવામાં આવેલું હતું. સવારમાં સમગ્ર જિલ્લાની સેરોમોનિયલ પરેડનું આયોજન થયું હતું. ત્યારબાદ વિવિધ કાર્યક્રમો જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા હતા એ પોલીસની જે આઇટમો છે, વિવિધ કાર્યક્રમો છે એને નિહાળવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે લોકસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકસંવાદના કાર્યક્રમમાં લોકો તરફથી ખૂબ જ અમૂલ્ય સજેશનો મળ્યા છે. પોલીસની કામગીરીને વધારે કેવી રીતે સુદૃઢ કરી શકાય એ માટેના એમના જે સજેશનો મળ્યા છે એ સજેશનોના અમે નોંધ લીધી છે અને એ સજેશનોમાં જે શક્ય એટલા સારા જે સજેશન મળ્યા છે એ પ્રમાણે જિલ્લાની પોલીસ કામ કરશે એ માટે જિલ્લાની પોલીસ કટિબદ્ધ છે.